હેલો સ્ટુડન્ટ્સ એમ મિત્રો વેલકમ કમર શંકર તો ગુજરાત યુનિવર્સિટી એક્સટર્નલ એક્ઝામ ફોર્મ મિત્રો એપ્રિલ સોન્ટી ટુ હવે જાણીએ ગુજરાત યુનિવર્સિટીમાં બી એ અને બી કોમનું અને એમ એમ કોમના યુજી અને પીજીમાં એક્સટર્નલ કોશિશ શરૂ છે મિત્રો જેમાં બીકોમ કોમ બી એ સેમ ટુ એન્ડ ફાઇવ અને એમ કોમ એમ સેમ ટુ એન્ડ થ્રી મિત્રો આના એક્ઝામ ફોમ એક્સ્ટર્નલવાળા મિત્રો માટે જે અન્ય રાહ જોતા કે એક્સટર્નલના ફોર્મ બી એ બી કોમ સેમિસ્ટર ટુ અને ફાઇવ જ્યારે એમએ એમ કોમ સેમિસ્ટર ટુ અને થ્રીમાં ફોર્મ ક્યાંય ભરવાના શરૂ થશે તો યસ ગુડ ન્યૂઝ એ છે કે ભાઈ બી એ જે સેમિસ્ટર ટુ એન્ડ ફાઇવના વિદ્યાર્થીઓ જે આવ્યા છે તેમના એક્સટર્નલ એક્ઝામના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે મિત્રો અને બીએ બીકોમમાં જે લોકો એક્સટર્નલમાં જેની સેમ ફાઈમાં એટીકેટી હતી એ લોકોના પણ ફોર્મ ભરણા શરૂ થઈ ગયેલ છે સાથે સાથે એમએ એમ કોમ સેમિસ્ટર ટુ અને થ્રી એ ફ્રેશ કે રિપીટર હોય એ બંનેના ફોર્મ ભરણા શરૂ થઈ ગયેલ છે અને એમએમ એમ કોમમાં જે લોકોને સેમ થ્રીમાં એટીકેટી હોય તે લોકોના પણ ફોર્મ ભરણા શરૂ થઈ ગયેલ છે મિત્રો મિત્રો હવે જે લોકો એક ડિફોર્મ સમજાવું તમને ટૂંકમાં જે લોકો સેમ બી એ બી કોમ કોર્સમાં જે લોકો છે જે લોકો સેમ વનમાં ટુમાં આવશે તે લોકોના સેમિસ્ટર ટુ માટેની એક્ઝામના ફોર્મ ભરવા શરૂ થઈ ગયા છે હતા અને લોકો ફાઈવમાં આવશે એ લોકોના પણ એક્ઝામ માટેના ફોર્મ ભરવા શરૂ થઈ ગયેલ છે ઓકે અને જે આ સેમિસ્ટર જે લોકો બી એ બી કોમ એક્સ્ટર્નલમાં સેમિસ્ટર ફાઈવમાં એટી કેટી હતી મતલબ જે લોકો ફેલ થયા હતા તે લોકો માટેની એક્ઝામના ફોર્મ એટી ના સેમ ફાઈના ભરણા શરૂ થઈ ગયેલ છે એવી જ રીતે જે લોકો એમ એમ કોમ એક્સટર્નલ કોર્સિસમાં સેમ વનમાંથી ટુમાં આવ્યા અને મિત્રો ટુમાંથી થ્રીમાં આવ્યા એ લોકોના ફોર્મ સેમિસ્ટર ટુ અને થ્રી માટે ફ્રેશર્સ હોય કે રિપીટર્સ હોય તેઓના પણ શરૂ થઈ ગયેલ છે નીચે જોઈએ તે જે લોકોને એમ એમ કોમ સેમ થ્રીમાં એક્સટર્નલમાં ગઈ સાલ ફેલ થયા હોય અને એટીકીટી હોય તે લોકોના પણ આ વખતે એક્ઝામ લેવાના ફોર્મ મિત્રો શરૂ થઈ ગયા છે એક્સ્ટર્નલ વિદ્યાર્થીઓ માટે રેગ્યુલરની અહીંયા કોઈ પણ વાત થતી નથી આ ફક્ત એક્સટર્નલ માટે છે મિત્રો આગળની જે ડેટ છે કે લાસ્ટ ડેટ કઈ છે ફોર્મ ભરવાની ક્યારથી શરૂ થશે જો કે શરૂ તો આજથી જ થઈ ગયેલ છે કાલથી જ થઈ જશે પરંતુ લાસ્ટ ડેટ કઈ છે ફીસ કઈ છે એ બધું જ ગુજરાત યુનિવર્સિટીવાળા એની વેબસાઇટ પર ઇન્સ્ટ્રક્શન આપવામાં આવશે તે હું નીચે વિડીયોના ડિસેમ્બર્સમાં નાખી દઈશ પરંતુ અત્યારે હાલ પૂરતું એ જ છે કે ભાઈ ફોર્મ ભરનાર શરૂ થઈ ગયેલ છે અને જો પ્રોસેસ તમને કહી દઉં કે પાસ ભૂતકાળમાં કે પ્રોસેસ હતી જે તમે સેમ વનમાં અને સેમ થ્રીમાં કહી જશે કે ભાઈ તમારી ઓનલાઈન ગુજરાતી વેબસાઇટ પર ફોર્મ ભરીને તેનું પ્રિન્ટ આઉટ લઈને તમારી પાછલા લાઈવ માર્કશીટની ઝેરોક્ષિસિપ્ટની ઝેરોક્ષ અને બે પાસપોર્ટ સાઇઝ ફોજા ફોટા અને નવસો પચાસ અને સાતસો પચાસ જે આપણી ફી હતી તે તમારે લઈને તમારી નજીકની પોસ્ટ ઓફિસમાં જમા કરવાનું હોય છે અને ત્યાંથી તમારે તમારું ફોર્મ પોસ્ટ ઓફિસમાં જ ભરવામાં આવે છે મિત્રો અને તે પોસ્ટ ઓફિસમાં તમને ફી રિસિપ પણ આપવામાં આવશે અને ત્યારબાદ તમારે જ્યારે પણ તમારી એક્ઝામ આવે છે ત્યારે તમારે તમારી હોલ ટિકિટ ગુજરાતની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરીને એક્ઝામ આપી દેવાની હોય છે જે એક્ઝામ તમે આઈ થિંક તમે સેમ વનમાં અને સેમ ફોરમાં આપી હશે એ રીતના જે એમ એમ કોમમાં સેમ વનમાં અને મિત્રો ટુમાં તમે લોકો આપીને બેઠા છો એટલે આ પ્રોસેસર તમને સમજાવતી જ નથી દર સાલ આની આ જ પ્રોસેસ એ છે પરંતુ તો પણ જો આપણે એક વખત ગુજરાત યુનિવર્સિટી ઇન્સ્ટ્રક્શન આવી જવા દેશું અને જે પણ કોઈ નવું હશે અને જે પણ ત્યાં લાસ્ટ છે તેનું નીચે બોસમાં નાખી દઈશ વિડીયોના પરંતુ વાત પૂરતું કહેવાનું એ જ ભાઈ ફોર્મ ભરણા શરૂ થઈ ગયા છે એક્સટર્નલના જે બીએ બીકોમ બી કોમ સેમિસ્ટર ટુ એન્ડ ફાઇવમાં ફેરસ એન્ડ રિપીટર અને સેમ ફાઈવના એટી કેટીના બીએ બી કોમમાં અને એમ કોમ એમ એમ કોમ સેમમાં ટુ એન્ડ થ્રીમાં ફ્રેશ અને રિપીટર અને સેમ થ્રીમાં એટી કેટી વાળું ઓકે તો ભૂલાવીને ફોર્મ ભરી દેજો મિત્રો એક્ઝામ પણ માઈ લેવાય જ જશે ઓકે થેન્ક ફોર સપોર્ટ એન્ડ લવ